नमस्कार मित्रों, वेदमय चैनलमां आप सर्वे मित्रों हार्दिक स्वागत छे। मित्रों अहीं आपणे धोरण 6 होमवर्क जोईशुं कि जे अत्यारे धोरण 5 भणता विद्यार्थीए करवानुं छे। तो वेर एम आई एनो प्रयोग छे। अहीं चित्र जुओ अने इन ऑन अने अंडरनो उपयोग समझवानो छे। मित्रों चित्र जोवानुं छे, एमां इन एटले कोई वस्तुनी अंदर बीजी वस्तु पड़ी होय तो इन आवे, ઓન એટલે કોઈ વસ્તુની ઉપર બીજી વસ્તુ અડીને પડી હોય તો ઓન આવે, અને અંડર એટલે નીચે, કોઈ વસ્તુની નીચે કોઈ વસ્તુ પડી હોય તો અંડર આવે। તો જોઈશું મિત્રો, પહેલી જ વસ્તુ છે ધ બુક્સ આર ઇન ધ બોક્સ। તો ચોપડીઓ બોક્સમાં છે, તો તમે જોઈ શકો છો કે અંદર છે। ગ્લાસ ઇઝ ઓન ધ ટેબલ, ગ્લાસ એટલે કે એક પ્યાલો છે એ ટેબલની ઉપર છે। અને ત્રીજું છે ડોગ ઇઝ અંડર ધ ચેર, એક ડોગ છે એ ચેરની નીચે છે તો તે અંડર આવશે। મિત્રો તમે ત્રણ ચિત્રોથી સમજી શકો છો કે ઇન એટલે માં, કોઈ વસ્તુની અંદર બીજી વસ્તુ પડી હોય તો ઇન આવશે, ઓન એટલે કોઈ વસ્તુની ઉપર બીજી વસ્તુ અડીને પડી હોય તો ઓન આવશે, અને કોઈ વસ્તુની નીચે અંદર નીચે કોઈ વસ્તુ હોય તો અંડર આવશે। તો મિત્રો ચિત્ર જોઈ અને આપણે વિકલ્પ પૂરવાના છે। તો તમે જોઈ શકો છો વેર ઇઝ ધ પિક્ચર, ચિત્ર ક્યાં છે। તમે જોઈ શકો છો કે ચિત્ર છે એ સોફાની સોફાની વોલની ઉપર છે, તો શું થશે ધ પિક્ચર ઇઝ ઓન ધ વોલ। વેર ઇઝ ધ મેન, માણસ ક્યાં છે તો ગાડીની અંદર છે, તો મિત્રો હાલ મેં વાત કરી પણ અંદર હોય તો શું આવશે ઇન આવશે। અને ત્રીજો છે વેર ઇઝ ધ ચાઇલ્ડ, બાળક ક્યાં છે તો ટેબલની નીચે છે, તો તમે અંદાજ લગાવી શકો છો કે એમાં શું આવશે। એ જ રીતે મિત્રો રાઇટ અબાઉટ મી, આ ચિત્ર વિશે તમારે લખવાનું છે, તો તમે લખી શકો છો સરસ મજાનું ચિત્ર આપ્યું છે તમને, ગુજરાતનો નકશો આપ્યો છે, ઘડિયાળ બતાવી છે, ડસ્ટબિન એટલે કચરા ટુકડી બતાવી છે, બોર્ડ બતાવ્યું છે, બાળકો બતાવ્યા છે 13 જેવા। તો પહેલો તમારો ઉપયોગ ધેર ઇઝ અ ક્લાસરૂમ, જો મિત્રો એક વસ્તુ હોય તો ધેર ઇઝ આવશે, અને વસ્તુ અથવા વ્યક્તિ વધારે હોય તો ધેર આર આવશે। એટલે બીજું છે બ્લેકબોર્ડ, મિત્રો કેટલું છે તો એક જ છે, તો ધેર ઇઝ અ બ્લેકબોર્ડ એમ લખીશું આપણે। એના પછીનો શબ્દ છે સ્ટુડન્ટ, તો વધારે છે, તો તમે ગણી નાખો તો 4 4 8 ને 5 4 ને 5 13 છે, તો ધેર આર 13 સ્ટુડન્ટ્સ। મિત્રો ધેર આર કેમ લખ્યું, કારણ કે વધુ બાળકો છે। બેન્ચીસ, તમે બેન્ચીસ જુઓ તો 1 2 3 4 5 6 7 7 બેન્ચીસ તમને દેખાય છે, તો ધેર આર 7 બેન્ચીસ। મેપ છે તો એક જ છે, તો ધેર ઇઝ અ મેપ આવશે। ક્લોક એક છે તો ધેર ઇઝ અ ક્લોક, ડસ્ટબિન એક છે તો ધેર ઇઝ અ ડસ્ટબિન, બુક્સ ચોપડીઓ વધારે દેખાય છે બધા જોડે છે, તો ધેર આર 13 બુક્સ લખી શકીશું। એ જ રીતે મિત્રો તમારે એ ફકરો અહીં લખવાનો છે, અ બેગ કઈ રીતે લખાય તમને એ નીચે બતાવવામાં આવ્યું છે। હવે એ રીતે મિત્રો તમારે જોવાનું છે કે કૌંસમાં આપેલા ચિત્રના આધારે શબ્દોનો ઉપયોગ કરી અને ઉદાહરણ પ્રમાણે લખવાનું છે। એ પણ જોઈ શકો છો મિત્રો, તમે સર્કરનું ચિત્ર આપ્યું છે, તો ધ જોકર ઇઝ સ્ટેન્ડિંગ વિથ બલૂન। મિત્રો જોકર તમે જોઈ શકો છો કે એ બલૂન જોડે છે। બીજો શબ્દ છે સાયકલ, મિત્રો તમારી ચિત્રમાં સાયકલ શોધવાની છે, તો સાયકલ દેખાય પછી તમારે સાયકલ વિશે વાક્ય બનાવવાનું છે। તમે કે સાયકલ દેખાય છે, હા, તો અહીં નીચે તમે જુઓ છો કે ઝાડની બાજુમાં તો એક માણસ દેખાય છે જે સાયકલ ઉપર છે, તો ધેર ઇઝ અ મેન ઓન ધ બાયસિકલ। પછી ટેન્ટ છે, તો ટેન્ટ તમને દેખાય છે તો લખવાનું છે ટેન્ટ વિશે વાક્ય, તો ધેર ઇઝ અ ટેન્ટ લખી શકો છો તમે। પછી જગલર એટલે જાદુગર, તો ધ જગલર, અહીં તમે જગલર જોઈ શકો છો, તો ધ જગલર ઇઝ અંડર ધ મંડપ, અથવા ધ જગલર ઇઝ વિથ જગલર ઇઝ નિયર અ મેન, એવું પણ વાક્ય તમે બનાવી શકો છો। મિત્રો ઘોડો ચિત્રમાં દેખાય છે, નેટ દેખાય છે, અને ટ્રેન દેખાય છે, તો એ પ્રમાણે તમારે વાક્યો બનાવવાના છે આ જગ્યામાં। તો મિત્રો તમને આશા રાખું છું કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે, તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।